લીમડી તાલુકાના ચોકી ગામે થોડા સમય પહેલા મારામારીમાં એક આધેડ પર બોથડ પદાર્થથી માર માર્યો હતો, જેનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે વધુમાં વાત કરવામાં આવે તો રસ્તાના ખાડા પૂરવા બાબતે બબાલ થઈ હતી, ત્યારે એક આધેડ પર બોથડ પદાર્થ હુમલો કરી ઘાયલ કરવામાં આવ્યા હતા. ત્યારે આધેડને લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરથી ઘરે પરત મોકલતા ઘરે આ આધેડનું મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારજનો દ્વારા આ મારામારીથી મૃત્યુ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે મૃત્યુ થતાં આધેડને પોસ્ટમોર્ટમ અર્થે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે હાલ પરિવારજનોમાં ન્યાયની માંગણી ઉઠી છે. મારા પિતાજી, મારા પપ્પા ગામમાં અમારી બાજુમાં ખાડા પૂરવાનું કામ કરતા હતા. એમાં પછી બાલકદાસ નાગરદાસ નિંબારકે સીધો હુમલો કર્યો સોરિયા વડે, અને સોરિયું માથામાં માર્યું. અને પછી અમે લીમડી મુકામે સરકારી દવાખાનામાં અમે આવેલા, ત્યાંના ફરજ પરના ડૉક્ટરે પ્રાથમિક સારવાર કરેલી. પછી અમે ત્યાં ડૉક્ટરે અમને સુરેન્દ્રનગર જવા માટે ભલામણ કરેલી. પછી અમે સુરેન્દ્રનગર લઈ ગયેલા. પછી 21 તારીખે આ બનાવ બનાવેલો, અને પછી આવતા ગુરુવારે પછીના ગુરુવારે અમને રજા આપી કે ભાઈ તમે ઘરના વાતાવરણમાં લઈ જાઓ, અને તાત્કાલિક આને સારું નહીં થાય એવું અમને કહેલું. પછી અમે રજા આપી એટલે ઘરે આવતા રહ્યા. પછી આજના દિવસે બપોર 4 વાગે મારા પિતાજી ઓફ થઈ ગયેલા છે, એટલે જે આરોપી છે એને સખતમાં સખત સજા મળે એવું તંત્ર દ્વારા મારી નમ્ર અપીલ છે.